સુરત મનપાની સ્થાયી સમિતિ દ્વારા બજેટમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 601.45 કરોડના બજેટમાં 18.34 કરોડનો ઘટાડો કરીને 583.11 કરોડનું બજેટ નક્કી કરાયું છે. સ્મીમેર હોસ્પિટલમાં નવું આઈસીયુ શરૂ કરવામાં આવશે. અનિંદ્રાને કારણે થતા રોગ માટે સ્લીપ લેબ સ્મીમેર હોસ્પિટલમાં બનાવવામાં આવશે. બર્ન્સ વોર્ડને આધુનિક બનાવવામાં આવશે. મસ્કરી હોસ્પિટલના બંધ પડેલા બર્ન્સ વોર્ડને ફરી શરૂ કરવામાં આવશે. એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ દરેક ઝોનમાં મૂકવામાં આવશે. સ્થાયી સમિતિએ 8વા ઝોનમાં રિવરફ્રન્ટ પર કાર્નિવલ સ્ટ્રીટ બનાવવા સહિત પ્રવાસન અને હેરિટેજ માટે વિશિષ્ટ સ્થળોની માહિતી આપતી એપ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગવિયર, વાટા અને ડુમસ લેકને ડેવલપ કરી બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. સાથે જ ડુમસને બીચ સ્પોર્ટ્સ તરીકે વિકસાવવાનું આયોજન બનાવવામાં આવ્યું છે. શહેરમાં એસ્કેલેટરવાળા ફૂટ ઓવરબ્રિજ શહેરમાં બનાવવામાં આવશે. ફાયર વિભાગને તમામ સાધનોથી સજ્જ કરવામાં આવશે. નવા સાધનો વસાવવામાં આવશે અને ફાયરના જવાનોને તેની તાલીમ આપવામાં આવશે. શહેરમાં 12 સ્મશાન ગૃહ માટે રાજ્ય સરકાર સાથે સંકલન કરી પ્લોટ ફાળવવામાં આવશે.